श्री चापलदरा विभाग राजपूत समाज अने वांसदा विभाग राजपूत समाज ना संयुक्त उपक्रमे गुजरात पोलीस द्वारा खोटी रीते धरपकड़ करवामां आवेल युवराज सिंह नी तात्कालिक असर थी करेला केसो सरकार श्री द्वारा पाछा खेंचवामां आवे ए बाबते मामलतदार श्री ने चापलदरा विभाग ना प्रमुख श्री धर्मेन्द्र सिंह सोलंकी अने समाज ना नव युवानों द्वारा आवेदन पत्र पाठवामां आव्युं हतुं। वधु मान समाज ना प्रमुख श्री धर्मेन्द्र सिंह सोलंकी द्वारा जाणवामां आव्युं हतुं के गुजरात सरकार युवराज सिंह उपर थयेला खोटा केसो तत्काळ प्रभावथी दूर नहीं करवामां आवे तो आवनारा समय मान उग्र आंदोलन नी चीमकी उच्चारवामां आवी हती। समग्र कार्यक्रम मान श्री चापलदरा विभाग ना नवयुवानो मोटी संख्या मान जोड़ाया हता। युवा राजपूत समाज वांसदा वांदरवेला चापलधारा खरोली कुकेरी गामना मोटी संख्या मां युवानो जोड़ाया हता तथा समग्र बाबत आवनारी विधानसभा नी चूंटणी ने पण असर करी जाय छे एवो गणगणाट स्थानिक युवा मित्रों द्वारा करवामां आव्यो हतो। रिपोर्ट नीरव सिंह परमा डांग वांसदा। સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યના સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ લડત આપતા રહ્યા છે। આપને વિનંતી થાય કે આપના ગુજરાતના યુવાનોનો પ્રશ્ન રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓ સાથે કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ કરે છે। એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનાઓ લગાવેલ 307 અને 332 જેવી કલમ હટાવીને એમની ધરપકડમાંથી મુક્ત કરવા જોઈએ। સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલા ગુનાઓ દૂર કરવામાં આવે અને એમને રિલીઝ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવે છે। સમગ્ર ગુજરાત રાજપૂત સંઘ સમાજ સાથે સર્વે સમાજો લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જોડે છે અને જરૂર પડશે ત્યારે એમની માટે લડત માટે અમે સૌ તૈયાર છે। આવેદન પત્ર દ્વારા આપણે સરકારને નિવેદન કરીએ છીએ કે એમની તાત્કાલિક ખોટી રીતે ધરપકડ થયેલી છે દૂર કરવામાં આવે અને એમને તાત્કાલિક ધોરણથી દૂર કરવામાં આવે। જી નમસ્કાર। છેલ્લા કેટલાક દિવસથી યુવરાજસિંહ જાડેજાના વિરોધમાં સરકાર જાડે કાવેશું કર્યું તે વખતે યુવરાજસિંહ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં જાહેર પરીક્ષાઓમાં વારંવાર પેપર લીકેજ થઈ રહ્યા હતા તેના વિરુદ્ધમાં કાયમ ઉજાગર કરેલ છે અને એમાં જે છીંટાઓ છે તે દૂર કરવા માટે સતત મીડિયા દ્વારા પ્રકાશિત કરતા રહ્યા છે અને તેના દ્વારા ઘણી પરીક્ષાઓ સરકારશ્રી દ્વારા લેવા દેવા પેપરો લીકેજ થયા હતા તે બધા પેપરો સરકારશ્રીએ ફરજ પડીને નાબૂદ કરવા પડ્યા હતા। આવા સંજોગોમાં ગઈકાલે ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે એમના પર 307 અને 332 કલમ લગાવવામાં આવેલ છે તે કલમો તાત્કાલિક રીતે દૂર થવી જોઈએ। એમની જે ધરપકડ થયેલી છે તે ધરપકડ પણ મુક્ત કરવા જોઈએ અને યુવાનો માટે જેઓ લડી રહ્યા છે તેવા લડવૈયાઓને સરકારશ્રીને જે સાચી દિશા બતાવી રહ્યા છે તે દિશાઓ સરકારે જોવું જોઈએ। તેમાં જે ખોટા માણસો છે જેના થકી આ પેપરો લીક થાય છે તેવા છીંડાઓને ધરપકડ કરીને તેમને સજા થવી જોઈએ। તેના બદલે જે માણસ આવી સજાઓ શોધે છે તેમને સજા થાય તે ખૂબ જ ગંભીર કૃત્ય છે તેવા કૃત્ય કાયમના માટે નાબૂદ થવું જોઈએ। સરકારશ્રીને અમારી તાત્કાલિક વિનંતી છે કે આવા જે યુવરાજસિંહ જાડેજા છે તેમને તાત્કાલિકપણે દૂર કરવામાં ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે અને સાચા ગુનેગારો પકડીને તેમની અટકાયત કરવામાં આવે। જો એ ના થશે તો આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમ સમગ્ર સમાજ દ્વારા તમામ યુવાનો દ્વારા ભાઈઓ બહેનો દ્વારા આપવાની ફરજ પડશે કારણ કે આ માત્ર રાજપૂત ક્ષત્રિય સમાજ માટેનું નહીં પણ તમામ યુવાનોના લગતા પ્રશ્નો છે એવી ખાસ નોંધ લેવા વિનંતી છે। આભાર।